વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 તરુણ અવસ્થા તરફ હવે આપણે સિલેબસ તો પૂરો થઈ ગયો છે પણ આપણે પુનરાવર્તન કરીએ છીએ બરાબર તો આપણે ખાલી જગ્યાથી આપણે શરૂઆત કરીશું તો ખાલી જગ્યાની અંદર જુઓ તો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એને આપણે કયા નામથી બીજું કયા નામથી ઓળખીએ છીએ તો નલિકા વિહીન તરીકે આપણે ઓળખીએ છીએ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે હવે જો બીજી ખાલી જગ્યા કે સ્ત્રીમાં ખાલી જગ્યા વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે બરાબર રજોનિવૃત્તિ ક્યારે આવે છે કેટલા વર્ષની ઉંમરે તો 45 થી 50 વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે ખાલી જગ્યા થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે બરાબર જે થાઇરોઇડની ગ્રંથિ જે છે ત્યાં ગાડી કયો રોગ થાય છે તો કે છે ગોઇટરનો રોગ થાય એટલે ગોઇટર થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે તરુણીમાં યૌનારંભની શરૂઆતમાં થતા પહેલા ઋતુસ્ત્રાવને ખાલી જગ્યા કહેવામાં આવે છે જે તરુણ અવસ્થા છે જે એની અંદર જે ઋતુસ્ત્રાવ થાય છે પણ પહેલો જ ઋતુસ્ત્રાવ થાય છે તેને આપણે શું કહીએ છીએ રજો દર્શન બરાબર શરૂઆત થાય એને રજો દર્શન અને પૂર્ણ થાય એને આપણે રજો નિવૃત્તિ કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર આપણે લખવાના છે તો કઈ ગ્રંથિ તો માથાની અંદર આવેલી છે તો જે કઈ ગ્રંથિ માથાની અંદર આવેલી છે તો જે પિટ્યુટરી ગ્રંથિ કઈ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ એ માથાની અંદર આવેલી છે કોનો પુખ્ત પ્રાણી દેડકો છે તો ટેડપોલ આપણો જવાબ શું આવશે ટેડપોલ એડ્સ કયા વાયરસથી થતો રોગ છે બરાબર એડ્સ જે છે તે કયા વાયરસથી થાય છે તો કે એચઆઈવી એડ્રીનલ ગ્રંથિઓ અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો કે છે અવરૂક ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ જે એડ્રીનલ ગ્રંથિ છે અને બીજા કયા નામથી તો અવરૂક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે જોઈએ હવે કે નીચેના પ્રશ્નોના આપણે એક વાક્યની અંદર જવાબ આપવાનો છે તો મનુષ્યમાં તરુણ અવસ્થાની ઉંમર ક્યાં સુધીની હોય છે તો જે મનુષ્ય જે છે તેમાં 11 થી 18 કે 19 વર્ષ સુધી તે તરુણ અવસ્થાની ઉંમર આપણે ગણવામાં આવે છે કયું અંગ કંઠમણિ તરીકે ઓળખવામાં આવે છે તો જે કઈ ગ્રંથિ જે છે તો છે સ્વર પેટી બરાબર કયું અંગ કંઠમણિ તરીકે ઓળખે છે તો સ્વર પેટી ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે સંતુલિત આહારનો અર્થ શું થશે તો સંતુલિત આહાર જે છે એમાં ખોરાકની અંદર પ્રોટીન ચરબી કાર્બોદિત વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી એટલે કે જે આપણા શરીરની અંદર વિટામિન પ્રોટીન છે કાર્બોદિત પદાર્થ જે છે બરાબર અને જે અમુક ખનિજ ક્ષારો છે એની હાજરી હોવી જોઈએ રજો દર્શનનો અર્થ શું થશે તો કે રજો દર્શન જે છે તેમાં તરુણીમાં જે યૌનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે તેને આપણે રજો દર્શન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું કાર્ય જણાવો તો એડ્રીનલ ગ્રંથિ જે છે તો રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરે છે કાર્ય કરતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રીનલ ગ્રંથિમાંથી બીજો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેને એડ્રીનાલિન કહેવામાં આવે છે એડ્રીનાલિન સ્ત્રાવ ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં જે તરુણાવાની સ્થિતિને જે છે તણાવની જે સ્થિતિ છે તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે બીજો પ્રશ્ન જોઈએ કે જે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે બરાબર એક વૈજ્ઞાનિક કારણ છે તેમાં જે પિટ્યુટરી ગ્રંથિ જે છે તે મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવો જનનપિંડ એટલે કે શુક્રપિંડ કે અન્નપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે અને પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રીનલ અને જનનપિંડના સ્ત્રાવના નિયમન માટે કાર્ય કરતું હોય છે જે પિટ્યુટરી ગ્રંથિ જે છે તે સર્વોપરી માટે ગણવામાં આવે છે કારણ કે તે મગજની અંદર આવેલી છે ગ્રંથિ અને એ મગજની અંદર આપણા જે બી શરીરની અંદર જે કાર્ય કરે છે તે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આપણે કામ કરી શકીએ છીએ એટલે કે ઉત્તેજના આપે છે
બરાબર હવે અંદર જે સદ્યપોથીની અંદર જે તમારા પ્રશ્નો જે છે તમારે આવરી તૈયારી ખાલી જગ્યા છે ખરા ખોટા છે પ્રશ્નોના જવાબ છે એ બધું તમારે જે સીડબ્લ્યુ નોટની અંદર લખવાનું રહેશે અને તૈયાર પણ કરવાના રહેશે થેન્ક યુ